આવડી ગામે 12મી સ્પર જવાની વીકે ખેડૂતે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ ગયો હોય ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામે પાક નિષ્ફળ જવાની બીકે એક ખેડૂત આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગયો હતો. બીજી બાજુ મુજબ પ્રતાપભાઈ વાળાએ જણાવ્યા મુજબ ધારી તાલુકાના વાવડી ગામે રહેતા અનકભાઈ ઝવેલિયા ઉપવન બસ 35 જેઓએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ. આ ઘટના અંગે વધુ જાણવા મળ્યું કે અકનભાઈ કપાસનું વાવેતર કરેલ હોય પરંતુ હાલ વર્ષે વરસાદ ન ખેંચાતા પાક નિષ્ફળ જવાની બીકે ખેડૂતે આપઘાત કરેલ. ત્યારે ખાલ પિતા પણ હયાત નથી એટલે ઘરની જવાબદારી પોતાના સિરે હોય અને 8 વર્ષનો પુત્ર અને વૃદ્ધ માતા સાથે જ રહે છે. ગામના સરપંચને કહીને જોબ કાર્ડ પણ કાઢવી આપેલ પરંતુ ખેડૂતો હિંમત હારી ગયેલને ઝેર દવા પી લઈને આપઘાત કરી લીધા. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું પ્રતાપભાઈ વાળાએ જણાવેલું છે. 11:30 બપોરના અરસાની અંદર વાવડી ગામે અમારા ભાઈ સમાન અજીતભાઈ અનકભાઈ જેબલિયાનું દુઃખદ અવસાન થયું છે. જે ખેતરે હતા, પાક નિષ્ફળ, કપાસનો પાક હતો, નિષ્ફળ જવાથી ઉપર આભ અને કુદરત રીજા નહીં અને સરકાર પણ રીજી નહીં, એનો એમને 2 વર્ષથી દુઃખદ આર્થિક મંદીની અંદર, આર્થિક સંકળામણની અંદર એ મુશ્કેલી ભોગવતા હશે. આજે એણે સેલ્ફ સુસાઇડ કરવાનો વારો આવ્યો એ બહુ દુઃખની બાબત છે. મારે તો આ ખેડૂતોની ગંભીર ચર્ચાનું આ સરકાર, ગુજરાત સરકાર જો ખેડૂત ઉપર ધ્યાન નહીં આપે તો અમારા જિલ્લાની અંદર હમણાં ને હમણાં 15-1 દિવસની અંદર 2 બનાવ બને, આ 2જો બનાવ છે. આવી કફોડી સ્થિતિની અંદર, દયનીય હાલત ખેડૂતોની છે, આમાં વધારેમાં વધારે સરકાર ધ્યાન આપે એવું હું માગણી કરું છું. ગાંધીનગર હતો બપોરે, ત્યારે સમાચાર મળ્યા કે અમારા મત વિસ્તારમાં વાવડી ગામે અનકભાઈ જેબલિયા એક ખેડૂતે એનો પાક નિષ્ફળ જવાથી આપઘાત કરેલ છે. ત્યારે અમને ખ્યાલ આવ્યો, તમે સરકારને અનેક વખત કીધું છે કે આજે ખેડૂતો પૂરી મુશ્કેલીમાં છે, ખેડૂતોને પાક વીમો મળતો નથી, ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી, પોતાની ધનસના ભાવ પણ મળતા નથી. આજે આ ખેડૂતે 35 વર્ષની ઉંમરે આજે પોતાનું ગુજરાન 9 વીઘા જમીનમાં એનું ગુજરાન ચલાવતા હતા અને ચલાવતા આજે ખેડૂતને એવી મુશ્કેલીમાં છે કે ખેડૂત મુશ્કેલીમાં એટલા માટે છે કે ખેડૂત ઉપર દેવા વધી ગયા છે, ઉપરા નબળા વરસ થતા જાય છે, સરકાર કોઈ પણ પાકનો ભાવ આપતી નથી, પાક વીમો આપતી નથી, અત્યારે વરસાદ પણ આવતો નથી, ત્યારે ખેડૂત પૂરેપૂરી મુશ્કેલીમાં છે. ત્યારે આજે ખેડૂતને છેલ્લો ઉપાય એક આપઘાત કરવા સિવાય કાંઈ નથી. ત્યારે આ એક નાની ઉંમરના 35 વર્ષના એક અનકભાઈ જેબલિયા, જે વાવડી ગામે પોતાની 9 વીઘા જમીનમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હતા, જે આજે બપોરે એના ખેતરમાં ગયા અને ઉપર આભમાં જોયું ત્યારે ખ્યાલ આવ્યો એને કે કોઈ પણ પ્રકારનું મારા આમાંથી કાંઈ ઉપજ મળે એમ નથી અને આ મારા 2 કુટુંબનું ભરણ પોષણ પણ કરી શકું એમ નથી. ત્યારે ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે હવે મારે આપઘાત સિવાય બીજો કોઈ ઉપાય નથી, કારણ કે આ સરકાર ખેડૂતો માટે કોઈ પણ વસ્તુ કાંઈ કરતી નથી. ત્યારે એક આપઘાત કરી અને પોતાનો જીવ ટૂંકાવી અને એના કુટુંબમાંથી આજે જે એણે વહમી વિદાય લીધી છે એને આશ્વાસન આપવા માટે એના પરિવાર પાસે અમે આવ્યા છીએ. ત્યારે એક પરિવારને એક મુશ્કેલી, જ્યારે એને મુશ્કેલી પડી છે અને જે આપઘાત કર્યો છે એના કુટુંબને અમે આશ્વાસન સિવાય બીજું તો કાંઈ આપી ન શકીએ, કારણ કે આ સરકાર કાંઈ કરી નથી. સરકારમાં અમે બપોરે, મને ખ્યાલ આવ્યો એટલે સરકારમાં અમે રજૂઆત કરી, પરેશભાઈને કીધું કે આવું અમારા મારા વિસ્તારમાં થયું છે. ત્યારે આ ખેડૂતોનું એક દેવું માફ કરવા પૂરતું એક જો સરકાર વિચારે તો અમે ઘણી વાર મુશ્કેલી માટે ખેડૂતોની તમામ મુશ્કેલીઓ માટે ઘણી વાર રજૂઆત કરી, છતાં આ સરકાર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતી નથી. ઓકે, ઠીક છે સર. મેરામભાઈ વાળા, હાલમાં સરપંચ, મારા ગામમાં દુઃખની વાત તો મોટામાં મોટી એ છે કે મારા ગામનો આજ ખેડૂત 35 વર્ષની ઉંમરે આવું પગલું ભરતો હોય તો આજથી તો દુઃખ તો શું લાગે અમને. પણ એક મારે એ કહેવાનું સરકારને કે હવે જોવે આ જો આવા આવા 35 વર્ષને ઉંમરે જો આપઘાત કરશે તો એનો આંકડો કાંઈ માપ ને એવો આવશે, સમજી લ્યો. સરકાર આમાં ખાસ ધ્યાન દે કે મને અવારનવાર આ બધા ખેડૂત અહીંયા અમારા ગામમાં એવું અમને રજૂઆત કરતા હતા. આ ખેડૂત મારી પાસે આવેલો બરોબર અનકભાઈ
જેબલિયા મારી પાસે આવીને મને કહે કે વરસાદ છે નહીં રણુભાઈ, તો મારે હવે બીજું તો શું ઉપાય, ધંધો કાંઈ છે નહીં, મારે ધંધો શું કરવો? એટલે મેં કીધું કે ભાઈ વરસાદ તો થાય બરોબર, પણ ઈ કે વરસાદ થાય તો હવે કાંઈ નિષ્ફળ જાય એમ છે, બે વર્ષ થાય હું આમનામ વાટે વાટે કોઈ વસ્તુ થતું નથી કપાસમાં. એટલે મેં કીધું તો છતાં હું તને જોબ કાર્ડ કઢાવી દઉં, તો એને જોબ કાર્ડ કઢાવેલું મેં, 4-5 દિવસ થાય એને જોબ કાર્ડ કઢાવેલું, અને બેંકમાં હું હારી ગયો તો એને લોન ન મળી, લોન આપી નહીં કે તમારું સંયુક્ત નામ છે બરોબર. એટલે એના વાલી એના માતા અવસ્થાવાળા 80 વર્ષની ઉંમર હોય તો હારે એને લઈને જઈ શકે એમ નહોતા, એટલે એ બધી રીતે મુંજાઈ ગયેલો હતો, તો એને પછી આવું પગલું ભરી લીધું, તો અમને ઘણો ઘણો દુઃખ થાય છે. અશોકભાઈ માળવેર અપરોલી રિપોર્ટર સાથે NS ગુજરાત ન્યૂઝ ધારી.